महत्वपूर्ण समाचार। शंकर चौधरी विधानसभा अध्यक्ष बन्या छे। सर्वानुमते तेमनी चूंटणी करवामां आवी छे, तो सर्वानुमते शंकर चौधरी ने अध्यक्ष बनावाय छे। मुख्यमंत्रीए अध्यक्ष तरीकेनो प्रस्ताव मूक्यो हतो, जेमां शंकरभाई चौधरीनुं नाम हतुं। तो सर्वानुमते शंकरभाई चौधरी ने विधानसभा अध्यक्ष तरीके निमणूक करवामां आवी छे। तो गृहमां जय श्री रामना नारा लाग्या छे। शंकर चौधरी ने विधानसभा अध्यक्ष तरीके वरणी करवामां आवी छे। तो शंकर चौधरी विधानसभाना अध्यक्ष बन्या छे। सर्वानुमते शंकर चौधरी ने अध्यक्ष बनावामां आव्या छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले अध्यक्ष तरीके शंकर चौधरी नामनो प्रस्ताव मूक्यो हतो। तो गृहमां जयश्री नामना नारा लाग्या छे। शंकर चौधरी विधानसभाना अध्यक्ष बन्या छे। शंकर चौधरी ने विधानसभाना अध्यक्ष तरीके वरणी करवामां आवी छे। संवाददाता वीरेन मेहता फोनलाइन पर जुड़ाई गया छे। जी वीरेन, शंकर चौधरी विधानसभाना अध्यक्ष बन्या छे, शुं छे विगतो? जी ચોક્કસ, આજે ગૃહ એક દિવસ માટે મળ્યો છે, તેમાં પ્રોટેમ સ્પીકર જે યોગેશ પટેલ હતા, તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું છે કે આજે અધ્યક્ષની જે નિમણૂકની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવે, અને ત્યારબાદ મુખ્યમંત્રીએ શંકર ચૌધરીના નામના અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો, અને ત્યારબાદ મતદાન માટે પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલને તેમણે જણાવ્યું હતું, પરંતુ સર્વાનુમતે શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવાયા હતા। જી જુવિરેન, માહિતી બદલ આપનો આભાર। શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। સર્વાનુમતે શંકર ચૌધરી અધ્યક્ષ બન્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। તો સર્વાનુમતે શંકર ચૌધરીની વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે। તો તેમની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા ગૃહમાં જયશ્રી નામના નારા લાગ્યા। તો સર્વાનુમતે શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે।